નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપક રાજાણી. ગુજરાત ભાજપમાં પ્રાણ ફૂંકવા માટે નવા પ્રમુખની થયેલી પસંદગીની કવાયતમાં છેવટે વિજય રૂપાણી ઉપર પસંદગીનો કળશ ઢોળાયો. ખુદ નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરીને એક અલગ નામ શોધી કાઢ્યું અને છેવટે વિજય રૂપાણી ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા. છેલ્લા બે મહિનાથી દિવસ રાત જોયા વગર વિજય રૂપાણી ભાજપને વધુ મજબૂત કરવા માટે કમર કસી રહ્યા છે. આજે ગુજરાત ભાજપના પ્રમુખ વિજય રૂપાણી ઈટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપણી સાથે ઉપસ્થિત છે. વિજયભાઈ, ઈટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. વિજયભાઈ, તમને સૌથી પહેલો સવાલ કે ગુજરાત ભાજપની જે છેલ્લા કેટલાક સમયની જે સ્થિતિ છે એ જોતાં આપની પસંદગી થઈ, પાટીદાર આંદોલન, ક્યાંય ને ક્યાંય સરકાર અને સંગઠન વચ્ચેનો અભાવ, આ બે મહિનાના સમયગાળા દરમિયાન આપે શું અનુભવ્યું અને આપ કઈ રીતે આગળ વધી રહ્યા છો? પહેલાં તો પાટીદાર આંદોલન એક ફેક્ટર એ આપણે સ્વીકારીએ કે ડિસ્ટર્બન્સ પાર્ટીમાં થયું અને છેલ્લી ચૂંટણીના પંચાયતોના પરિણામમાં અમારે સહન પણ કરવું પડ્યું. પરંતુ પાર્ટીની જે સિસ્ટમ છે એમાં મેં મારા પ્રથમ પ્રવચનમાં કીધું હતું કે આ તો વિક્રમાદિત્યના સિંહાસનો છે. જે પદ્ધતિ નક્કી થઈ છે એ જે બેસે એ આ પાર્ટીને આગળ લઈ જ જાય. અગાઉના પ્રમુખોએ પણ ખૂબ જ કમરકસીથી, હું લાયક હતો એવું નહોતું, અસંખ્ય કાર્યકર્તાઓ આ સક્ષમ હશે, પરંતુ એક પ્રમુખ હોય અને એકની દ્રષ્ટિથી મારા ઉપર જવાબદારી આવી. પહેલો મહિનો તો વિધાનસભાનું સત્ર ચાલ્યું એટલે પૂરો સમય ત્યાં જવાનું થયું, પણ મને લાભ એ થયો કે તમામ ધારાસભ્યો દિવસ રાત સાથે રહેવાનું થયું, મળવાનું થયું, એમના બધા મનોમંથન ને વિચારો જાણ્યા, એ મને ખૂબ ઉપયોગી બનશે. અને પછી નવી ટીમની જાહેરાત થઈ, પ્રથમ કારોબારી મળી, અમે લોકોએ ખૂબ જ હિંમતથી ત્રણ મોટા કાર્યક્રમો પણ કર્યા. એમાં પહેલાં કિસાન સંમેલનો કર્યા, લગભગ બધા જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક થઈ ગઈ, નીચે પણ આખું સંગઠનનું માળખું બનતું જાય છે, બાકી છે ટૂંક સમયમાં પૂરું થશે. એટલે બે મહિનામાં આ બધી કામગીરીઓ અમે લોકો કરી રહ્યા છીએ. વિજયભાઈ, ક્યાંય એવું લાગે છે કે, અને જનરલી વારંવાર આરોપ થાય છે, સંકેતો મળે છે કે સરકાર એટલે મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળની કમિટી, મંત્રીઓની, સંગઠન એટલે ભાજપ પ્રદેશ પ્રમુખ નીચે કામ કરતું આખું માળખું, આ બે વચ્ચે સંકલનનો અભાવ છે, બે એકસાથે દોડી નથી રહ્યા એવી વાત આવે છે. આ આપના બે મહિનાના અનુભવ દરમિયાન આપનો શું મત છે? નહીં નહીં, અમે સાથે જ દોડીએ છીએ. અમારું એક કોર ગ્રુપ છે, એમાં મુખ્યમંત્રી અને સરકારના સિનિયર મંત્રીઓ પણ છે, પાર્ટીના પણ મુખ્ય લોકો છે. સાથે બેસીને જ અમે બધી પોલિટિકલ ચર્ચા, એના આધાર ઉપર નિર્ણયો અમે કરતા હોઈએ છીએ. એટલે અત્યારે કોઈ સંકલનનો અભાવ કે એકબીજાના માટે અણગમા કે એવી કોઈ વાત નથી. સાથે મળીને અમે લોકો અત્યારે આગળ વધી રહ્યા છીએ. બે મહિનામાં પણ વિધાનસભા જે એક મહિનો ચાલી એમાં પણ સરકાર, સંગઠન બધું સાથે રહ્યું છે. પછીના મહિનામાં જે સંગઠનના કાર્યક્રમો ચાલ્યા એમાં પણ સરકારને બધા સાથે રહ્યા છે. વચમાં ગાંધીનગરની ચૂંટણી આવી, આખું સંગઠન ચૂંટણી લડી અને સંગઠનના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી જીતે અને સરકારની સાખ વધે એના પ્રયત્નો કર્યા જ છે. સરકાર અને સંગઠન વચ્ચેની જે ખાઈ છે અથવા તો જે આક્ષેપો થઈ રહ્યા છે એનું રીઝન એટલા માટે કે વિજયભાઈ રૂપાણી આવ્યા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે વિજયભાઈ ધરખમ ફેરફારો કરશે પોતાની ટીમમાં, પણ વિજયભાઈ માટે એવું કહેવા માંડ્યું કે ગાજિયા મેઘ વરસ્યા નહીં. ક્યાંય ને ક્યાંય સરકારમાં રહેલા લોકોના ગમા અણગમા વચ્ચે તમારે ઝૂકવું પડ્યું ને જે લોકો છે એ બધા જ ચાલુ રહ્યા. સ્વાભાવિક રીતે તમે જે શરૂઆતમાં તમારા જે ઇન્ટરવ્યુ હતો એમાં ક્યાંક ને ક્યાંક એવો સંકેત જાતો હતો કે વિજયભાઈ એની નવી ટીમ પોતાની ઈચ્છા મુજબ કરશે, પણ વિજયભાઈની ઈચ્છા ચાલી નહીં, બધાની ઈચ્છા ચાલીને જે ટીમ હતી એ જ રહી, એના માટે ક્યાંક ને ક્યાંક એવી વાત ચાલી રહી છે. નહીં નહીં, ભારતીય જનતા પાર્ટીની અમારી કાર્યપદ્ધતિમાં કોઈ વ્યક્તિગત કોઈની ઈચ્છા ગમા અણગમા નથી ચાલતા. બધા નિર્ણયો સામૂહિક થાય છે. ઘણી વખત મુખ્યમંત્રીની પણ ઈચ્છા
કંઈ કોઈ અને કોર ગ્રુપમાં અથવા તો પાર્ટીના સંકલનમાં એમને પણ સમાધાન કરવું પડતું હોય છે, ઘણી વખત પ્રદેશ પ્રમુખે કરવું પડતું હોય છે, ઘણી વખત બાકીના લોકોનો પણ અભિપ્રાય હોઈ શકે ને નિર્ણય બધા સાથે મળીને જુદો થઈ શકતો હોય છે. સામૂહિક એટલે કે ને વર્ક ટુગેધર અને થિંક ટુગેધર, સાથે મળીને બધા વિચાર વિમર્શ કરીને એમાં અમે આગળ વધતા હોઈએ છીએ. તો ક્યાંક ક્યાંક કોઈ જતું કરવું પડતું હોય છે અને બધાએ પંચની રાય એ મહત્વની હોય છે અને એના આધાર ઉપર આગળ વધવાનું હોય છે. એટલે આજે બધી પસંદગીઓ થઈ જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, એમાં વિજયભાઈ રૂપાણીએ ઘણું જતું કર્યું એવું કહી શકાય ને? ના ના, બધાએ જતું કર્યું હશે, એકલા મેં નહીં, બધાએ જતું કર્યું હશે. એટલા માટે કે બધાનો રાય અલગ અલગ હોય અને નિર્ણય પછી પંચોની રાય મુજબ થતો હોય તો એમાં પાર્ટીના હિતમાં નિર્ણય કરતા હોય છે. એટલે ઘણી વખત એટલે જ કહેવાય છે ને કે જ્યારે બધા સાથે બેસીને નિર્ણય કરતા હોય તો જ ટીમ બને અને એમાં જતું કરવાની જ ભાવના રાખવી પડતી હોય છે. એટલે હું એમ માનું છું કે સાથે મળીને નિર્ણય કર્યા છે અને સારા નિર્ણયો થયા છે. કોંગ્રેસની બાબતમાં એવું કહેવામાં આવે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધી અથવા તો રાહુલ ગાંધી ન કે ત્યાં સુધી કોંગ્રેસ આગળ વધતી નથી. બીજેપીમાં પણ એવું કહેવામાં આવે કે ઉપરથી જ્યાં સુધી આદેશ ન આવે ત્યાં સુધી બીજેપી પ્રમુખ કે બીજેપીના સત્તાવાહકો કંઈ કરી શકતા નથી. એટલે ક્યાંય ને ક્યાંય કોઈ એવું કહે કે ભાઈ ફલાણા સંગઠનવાળા કે ફલાણા સરકારમાં બેઠેલા લોકો માત્ર ઉપરના આદેશથી જ ચાલે છે, એમાં કેટલી વાસ્તવિકતા? હું એમ માનું છું કે ગેરસમજ થાય છે કે ઉપરે જ એક ટીમ હોય છે, નીચે પણ એક ટીમ હોય છે. સ્વાભાવિક છે કે આખું માળખું અખિલ ભારતીય છે, તો નેશનલ હાઈકમાન્ડ, પછી સ્ટેટ હાઈકમાન્ડ, પછી જિલ્લાનો હાઈકમાન્ડ અને નીચે તાલુકા, એટલે આ બધું એકબીજાના સંકલનથી જ ચાલવું પડે. અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, બંધારણ મુજબ આખા માળખાઓ અમારા વ્યવસ્થિત ચાલી રહ્યા છે, ત્યારે બધા સાથે પરામર્શ અને પરામર્શ કરીને નિર્ણયને આખરી રૂપ આપવો એ પાર્ટીના પણ હિતમાં છે, વ્યક્તિગત પણ બધા નેતૃત્વ કરનારાના હિતમાં છે. એટલે આ બધી સિસ્ટમથી ચાલતું હોય છે. દાખલા તરીકે આપણે ગુજરાતને નસીબદાર છીએ કે વડાપ્રધાન ગુજરાતના છે, રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના છે, તો ત્યારે એમનું માર્ગદર્શન આપણા માટે લાભદાયક છે. વિજયભાઈ, આપણે હમણાં ગાંધીનગરની ચૂંટણીની વાત કરી, પંચાયતોમાં તો આપણે પછડાટ ખાધી, ગાંધીનગરની ચૂંટણીમાં આપણે છાતી ઠોકીને કહેતા હતા કે સત્તા આવશે, સત્તા આવશે, સત્તા આવશે. પરિણામો આવ્યા એટલે હવે આપણે એવું સ્ટેટમેન્ટ ચેન્જ કરીએ છીએ કે ભાઈ આપણે તો સીટો વધારે આવી. પણ આખી ચૂંટણીનું જો પૃથ્થકરણ કરો તો ગત વખતની ચૂંટણીના ટકાવારી સામે જે આ વખતે ઓછી ટકાવારી થઈ, એ ઓછી ટકાવારીમાં કોંગ્રેસને 6.5 થી 7 હજાર મતો વધારે મળ્યા, આપણા માટે ચિંતાજનક વિષય નથી? દીપકભાઈ, આમાં એનાલિસિસ એ રીતે થવું જોઈએ કે ચૂંટણી જે વાતાવરણમાં આવી, દાખલા તરીકે ચેનલોમાં જ સર્વે આવ્યા હતા અને સર્વેમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટી બહુમતી મળે એવું કોઈ ચેનલે કીધું નહોતું. એકાદ ચેનલનો સર્વે હતો, પણ છતાં પણ એમ કે કોઈ ચેનલ એક્ઝિટ પોલમાં લોકો ક્યાં વિશ્વાસ રાખે? ના ના, એટલે મારું જુદું કેવું છે કે માન્યતા એવી હતી કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે, 20 થી 25 વચ્ચે આવશે, કોઈ કહેતું નહોતું ભાજપ સત્તા ઉપર આવશે. અને આપણે એક્ઝિટ પોલની વાત જવા દઈએ, એક્ઝિટ પોલ નહીં કરે, ઇન જનરલ પ્રદેશ પ્રમુખ તરીકે અમે તો તમારી પાર્ટીએ જે કમર કસી હતી, મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા, આખી ભાજપે પોતાની તાકાત કામે લગાડી હતી, ત્યારે સત્તા આવવાની તો વાત દૂર પર રહી, ટાઈ થઈ અને તમે ઓવરઓલ બીજેપી તો બૂથ મેનેજમેન્ટથી લઈને તમામ પ્રકારે એક આખું એનું જે મેનેજમેન્ટ હોય છે એમાં તમને એવો કે અંદેશો નથી લાગ્યો કે કોંગ્રેસને 7 હજાર મત વધારે મળ્યા તો આપણે વધુ આત્મમનોમંથન કરીને વધુ કંઈક કવાયત કરવી પડશે? નહીં નહીં, પેલા દીપુભાઈ કે ગઈ પંચાયતની ચૂંટણીઓ અમે લોકો બેઝિકલી પાછળ રહ્યા હતા કોંગ્રેસથી, પાટીદાર આંદોલન અને એનો પ્રભાવ, અને એમાં પણ મતદાનના આગલા 5 દિવસ પહેલાં મહેસાણાની ઘટના, SPGએ ખુલ્લું એલાન આપ્યું હતું કે ભાજપને હરાવો, કોંગ્રેસ જ જીતશે એવી પૂર્ણ બહાર માન્યતા, અને એવી વખતે ટાઈ ઉપર ઊભા રહ્યા એટલે અમે એમ માનીએ છીએ કે અમારો આધાર વધ્યો છે, અમે પ્રોગ્રેસ કર્યો છે, કોંગ્રેસ ડાઉન થઈ છે. ત્યારે અને એના મૂળમાં જ મતો વધારે મળ્યા છતાં પણ
અલગ અલગ બોર્ડના અલગ અલગ તાસીર હોય છે. બીજું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે લોઢાણા ચણા જ હતા અને એમાં અમે લોકો ઇક્વલ ઉપર પહોંચ્યા છીએ. અમારી છેલ્લી જે સીટ ગઈ, નકર 17-15 થાત તો આ ચર્ચા પણ ન હોત. એ ખાલી 15 તમે એમ કહેત કે ભાઈ અમે મેજોરિટી તાકાત કામે લગાડી અમે જીતી ગયા એમ. સ્પષ્ટ બહુમતી, એક્ઝિટ પોલ ને બધું સાઈડ માં રહી જાય ને, તમે અમે જીતી ગયા એમ. સ્પષ્ટ બહુમતી મળી કે વાત ને, 17 અમને મળત ને કોંગ્રેસ ને 15 મળત. ગાંધીનગરમાં જ્યાં અમારું વીક કામ છે, દર વખતે અમે હારતા જ આવ્યા છીએ, એવા વખતે અમે જો ટાઈ સુધી પહોંચ્યા છીએ એટલે હું એમ માનું છું એવું ખરાબ પરિણામ નથી. બીજીભાઈ, આખા દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને બીજેપીમાં નરેન્દ્રભાઈ એટલા બધા લોકપ્રિય છે, દરેક સ્ટેટમાં નરેન્દ્રભાઈને આગળ કરવામાં આવે છે. ગુજરાત ભાજપની વાત કરીએ તો ગુજરાત ભાજપનો ચહેરો કોણ? કારણ કે ખાસ કરીને આનંદીબેને એવા સંકેત આપી દીધા છે કે 2017 પછી એ પોતે પિક્ચરમાં નથી. દરેક વખતે નરેન્દ્રભાઈના ચહેરાને આગળ કરીને જ આપણે ચાલશું કે ગુજરાત ભાજપને એક ચહેરાની જરૂર છે? નહીં નહીં, ચહેરા તો બધે હોય જ. આનંદીબેન પણ અમારો ચહેરો છે જ અત્યારે. સવાલ કેમ ભાઈ, વર્ષો સુધી કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના નામે મત લીધા, દાખલા છે જ. ધારાસભા, લોકસભા, એવું બધું ઇન્દિરા ગાંધીના નામે જ લડાતું હતું. અને હવે મોદીમાં વાંધો જ બધાને. અમારો વાંધો નથી, નરેન્દ્રભાઈના નામે તો આખા દેશમાં, એટલે કહું છું, આપ જો મારો પ્રશ્ન સમજાવ્યો તો મારો પ્રશ્ન એ છે કે નરેન્દ્રભાઈના નામે તો આખા દેશમાં કોઈ પણ ચૂંટણી હશે, અત્યારે જે 5 રાજ્યની પણ ચૂંટણી ચાલી રહી છે, નરેન્દ્રભાઈ જ આગળ છે, બરાબર છે. પણ સ્થાનિક કક્ષાએ કોઈ એક ચહેરો, કારણ કે નરેન્દ્રભાઈ તો દિલ્હી છે, સ્વાભાવિક રીતે બધી ચૂંટણીઓ લોકસભા ધારાસભા નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ લડાય છે અને નરેન્દ્રભાઈના નામથી જ ભાજપ જીતે છે, એક એવો મેસેજ છે. પણ સ્થાનિક કક્ષાએ હવે જ્યારે આનંદીબેને એવો સંકેત આપ્યો છે કે 2017 પછી એવો પિક્ચરમાં નથી, તો એ પછી કોણ, એની શું સ્ટ્રેટેજી? એમાં એવું છે કે દીપકભાઈ, દરેક વખતે કોના પછી કોણ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ તો જે તે સમયે જ નિર્ણય થતો હોય છે. અત્યારે ગુજરાતમાં 4 ચહેરા અમે લોકો પ્રોડ્યુસ કરીએ છીએ, જેમાં વડાપ્રધાનશ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી. અમારા બધા પોસ્ટરોમાં આ 4 ચહેરાઓને જ અમે મૂકીએ છીએ. અને એ જ પદ્ધતિ હોય જે તે સમયે, જે અમારા પહેલાં ફળદુ સાહેબનો ચહેરો આવતો હતો, આનંદીબેન પહેલાં નરેન્દ્રભાઈનો ચહેરો હતો, રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ હતા તો અમે એનો ચહેરો મૂકતા હતા, અડવાણીજી જેદી હતા તેદી અડવાણીજી પણ હતા. એટલે આ બધી વસ્તુને અમે આગળ કરીને ચાલતા હોઈએ છીએ. રાષ્ટ્રીય પાર્ટી રાષ્ટ્રીય ચહેરા અને પ્રદેશના ચહેરાઓ મૂકતા હોય છે. એટલે જે તે સમયે જેના ઉપર જે જવાબદારી હોય છે એ ચહેરાને પ્રજા વચ્ચે મૂકીને અમે આગળ વધતા હોઈએ છીએ. આજે ગુજરાતમાં આનંદીબેન છે અને ચહેરો મૂકીને અમે લોકો આગળ વધી રહ્યા છીએ. વિજય રૂપાણી સાથે વાતચીતનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. ભાજપમાં જે એક વ્યક્તિ એક પોસ્ટ, પણ વિજયભાઈ રૂપાણી તો બબ્બે ઘોડે દોડે છે, તો આપ બબ્બે ઘોડે કાયમને માટે ચાલુ રહેશો કે એક ઘોડા ઉપર જ દોડવાનું પસંદ કરશો? મેં તેદીએ કીધું હતું ને, આજે કહું છું કે ઘોડો છૂટતો નથી, એવું નથી ને. મને હાઈકમાન્ડ કહેશે એટલે બીજી જ સેકન્ડ એવું રાજીનામું આપી દઈશ.